અમદાવાદના કોટ વિસ્તારમાંથી કર્ફ્યુ મુક્ત થયો છે. કર્ફ્યુ મુક્ત થતા લોકોની બહાર ભીડ જોવા મળી. અમદાવાદના કેટલાક વિસ્તારોમાં કર્ફ્યુ હટાવતાની સાથે લોકો બજારમાં ઉમટ્યા. કાલુપુર ચોખા બજારમાં લોકોની ભીડ. વહેલી સવારથી લોકો બહાર નીકળી રહ્યા છે. સુરતના લાલગેટ, મૈધરપુરા, સલાબતપુરા, અઠવા અને લીંબાયતના કમરૂનગર વિસ્તારમાં કર્ફ્યુ હટાવવામાં આવ્યો. વહેલી સવારથી લોકો ઘરની બહાર નીકળી રહ્યા છે. સુરતમાં વધુ બે લોકો કોરોના પોઝિટિવ. અડાજણમાં એક મહિલા અને પુરુષ કોરોના પોઝિટિવ. પુરુષના સંપર્કમાં આવવાથી મહિલાને કોરોના થયો. 32 વર્ષીય વ્યક્તિ લોકડાઉન હોવા છતાં ગુટકાની બનાવટનું વેચાણ કરતો હતો. વલસાડમાં એક સાથે 3 કેસ સામે આવતા લોકોમાં ફફડાટ. વલસાડ જિલ્લાના કેટલાક ગામડાઓમાં પ્રવેશ બંધી કરવામાં આવી છે. તો રાજકોટમાં પોલીસ કમિશનર મનોજ અગ્રવાલે શહેરની સમીક્ષા કરી. જંગલેશ્વરમાં કર્ફ્યુ દૂર હોવા છતાં પણ લોકડાઉનનું કડક અમલ થાય તેવું પણ જણાવવામાં આવ્યું. આ સાથે રમઝાન દરમિયાન નમાઝ ઘરેથી અદા કરવાની અપીલ કરી. સમગ્ર રાજ્યમાં કોરોનાના કેસ વધી રહ્યા છે. વધતા કેસની સાથે લોકો લોકડાઉનનું યોગ્ય રીતે પાલન નથી કરતા. ભરૂચમાં લોકડાઉનનો અમલ કરાવવા માટે પોલીસે ફ્લેગ માર્ચ કર્યો. ડોર ટુ ડોર સર્વેની કામગીરીનો શિક્ષકોએ વિરોધ કર્યો. અમદાવાદના વસ્ત્રાલની ભાવના સ્કૂલમાં જિલ્લા પંચાયત હસ્તકની પ્રાથમિક શાળાના શિક્ષકોએ વિરોધ દર્શાવ્યો છે. આ સાથે તેમણે અન્ય સુવિધાની માંગ કરી છે અને પોતાના જ વિસ્તારમાં કાર્યવાહી કરવામાં આવે તેવું જણાવ્યું. રાજ્યની 98 સબ રજિસ્ટ્રાર કચેરીઓમાં ઓનલાઈન રજીસ્ટ્રેશનની કામગીરી શરૂ થશે. એનએફએસએ કાર્ડધારકોને કાલથી મફતમાં અનાજનું વિતરણ શરૂ થશે. દક્ષિણ ગુજરાતના ખેડૂતોએ સીએમ રૂપાણીને પત્ર લખ્યો. પિયત માંગણાની રકમની ભરવાની મુદતમાં વધારો કરવાની માંગ કરી છે. આ સાથે રવિ પાક સિંચાઈના પાણીની રકમ ભરવા માટે પણ મંડળીઓ મારફત માંગ કરવામાં આવી. મહીસાગર જિલ્લાના લુણાવડામાં લોકડાઉન હોવા છતાં ખેડૂતોની ભીડ. ખાતર લેવા માટે મોટી સંખ્યામાં ખેડૂતો ઉમટ્યા અને સામાજિક અંતર પણ ન જાળવ્યું. કચ્છ જિલ્લાના રાપરમાં બીડી અને ગુટકાના ગોડાઉનમાં પોલીસે કાર્યવાહી કરી. સેલારી નાકા વિસ્તારમાં 3 જેટલા ગોડાઉનમાંથી પોલીસે બીડી અને ગુટકાનો જથ્થો ઝડપી પાડ્યો. 15 લાખથી વધારેનો મુદ્દામાલ પણ જપ્ત. અમદાવાદ જિલ્લાના બાવળામાં મામલતદારે દુકાન સીલ કરી. દેવાર્કેટમાં રહેતા દુકાનમાં સીલ કરવામાં આવી કારણ કે ત્યાં સામાજિક અંતરનું પાલન ન કરવામાં આવતું હતું. અમદાવાદના ખાનપુર વિસ્તારમાં પાનના ગલ્લામાં ચોરી થઈ. લોકડાઉન વચ્ચે તમાકુ, પાન મસાલા અને સિગરેટનું વેચાણ બંધ છે. ચોર ગલ્લામાંથી 1.50 લાખની તમાકુ સહિતની વસ્તુઓ ચોરી ગયા. અમદાવાદના અખબારનગર વિસ્તારમાં આવેલા રેડિસ્કેન ડાયગ્નોસિસ સેન્ટરની ઘોર બેદરકારી સામે આવી. હાલ જે પરિસ્થિતિ છે તે વચ્ચે પણ બાયોમેડિકલ વેસ્ટ બહાર નાખવામાં આવ્યું, જેને લઈને લોકોના સ્વાસ્થ્ય સામે સવાલ ઉભા થયા. તાપી જિલ્લામાં દક્ષિણપથ ખાતે શેલ્ટર હોમમાં રાખવામાં આવેલા શ્રમિકોએ પોતાના ઘરે જવાની જીત પકડી. શેલ્ટર હોમમાં રખાયેલા 140 શ્રમિકોએ જીત પકડતા વહીવટીતંત્ર દોડતું થયું. વડોદરામાં નાગરિકો ગંદુ પાણી પીવા મજબૂર. વાડ વિસ્તારના ગોકુલનગર, કાચરાવાડી, ગોમતીપુરામાં ગંદુ પાણી આવે છે અને આ સાથે સૂત્રોચ્ચાર કર્યા હતા લોકોએ. અમદાવાદમાં બંધ પડેલા કામકાજ શરૂ કરવામાં આવ્યા. લોકડાઉનને કારણે કામગીરી બંધ હતી ત્યારે અમદાવાદના એસજી વિસ્તાર પર જે બ્રિજની કામગીરી છે તે શરૂ કરવામાં આવી. મજૂરો માસ્ક પહેરીને કામ કરી રહ્યા છે. વડોદરામાં લોકડાઉનની સ્થિતિને લઈને કલેક્ટરે જાહેરનામું બહાર પાડ્યું કે જો માસ્ક નહીં પહેર્યા હોય તો દંડ લેવામાં આવશે. આજે દંડ વસૂલવામાં આવ્યો. 20 લોકો પાસેથી 200 રૂપિયા દંડ વસૂલવામાં આવ્યો. રાજકોટના ગોંડલમાં કડિયા બજારમાં લોકોની ભીડ. શાકર માર્કેટમાં સવારથી મેળા જેવા દ્રશ્યો અને આ સાથે જાહેરનામાનો ભંગ પણ થઈ રહ્યો છે. અમદાવાદ જિલ્લામાં શાકભાજીના વેપારી કોરોના સંક્રમિત થયા બાદ લોકોમાં ભયનો માહોલ. સ્વબચાવ માટે લોકોએ શાકભાજીની ખરીદી ટાળવાનું શરૂ કર્યું છે. અમદાવાદના ચાંદોડિયાના અક્ષય એપાર્ટમેન્ટના રહીશોનો અનોખો પ્રયાસ. કોરોના વાયરસથી બચવા માટે સ્થાનિકો શાકભાજી પોતે મગાવીને વેચાણ કરે છે. સોડાથી વ્યવસ્થિત રીતે ધોઈને વેચાણ કરવામાં આવે છે. ધારાસભ્ય ઇમરાન ખેરાવાલાએ કહ્યું કે કોરોનાથી ગભરાવાની જરૂર નથી. કોરોના હોય તો સારવાર કરાવો અને લોકોએ સાવચેતી રાખવાની જરૂર છે. સુરતમાં લેસન નામની કંપનીએ વેન્ટિલેટર બનાવ્યું. મેક ઇન ઇન્ડિયા અંતર્ગત રૂપિયા 35,000ની કિંમતનું વેન્ટિલેટર બનાવવામાં આવ્યું. 8 દિવસની મહેનત બાદ વેન્ટિલેટર તૈયાર થયું છે. રામેશ્વરમમાં ફસાયેલો પરિવાર મહિના બાદ પરત ફર્યો. ટીવી9ને કરેલી સહાયતાથી ચાવડા પરિવાર પ્રભાસ પાટણમાં સ્વગૃહે પરત ફર્યો.
तो वडोदरा जिल्लाना अंकोडिया गामना सरपंचे लॉकडाउन ने लईने नवा नियम लागू कर्या छे। गाममां बहारना लोको माटे प्रवेश बंदी अने मास्क विना बहार निकळी रह्या छे तेमनी पासे 250 थी लईने 500 रूपियानो दंड पण फटकारवामां आवशे। नवसारी जिल्लाना पूर्व पट्टीमां आवेला नवा तळाव गाममां लोकोनी सुविधा माटे अनोखो प्रयास। जीवन जरूरियातनी तमाम वस्तुओ गाममां ज मळी रहे तेवी व्यवस्था करवामां आवी। अमदावाद जिल्लाना मोरिया गाममां 80 सीसीटीवी कैमरा लगाववामां आवे। सीसीटीवीना माध्यमथी लोकोनी अवरजवर पर बाज नजर राखवामां आवशे। वलसाडनी समाजसेवी संस्थाए 1,00,000 मास्कनुं वितरण कर्युं। महिला जूथोने रोजगार आपवाथी मास्क लोकोने कोरोनाथी बचाववानी दिशामां अभियान हाथ धर्युं। अंकलेश्वरमां कोरोना वोरियर तबीबनुं स्थानिकोए स्वागत कर्युं। स्पेशियल कोविड जयाबेन मोदी होस्पिटलमां फरज बजावता महिला तबीबनुं भावभीनुं स्वागत करवामां आव्युं। कोरोनाना संकट वच्चे जूना रोगथी पीड़िता दर्दीओ माटे एक महिला तबीबे अलगथी प्रयास शुरू कर्यो छे। डॉक्टर आरती भट्टे अनोखो सेवा यज्ञ शुरू कर्यो छे। हाल किडनीथी लईने केन्सरना दर्दीओने आयुर्वेदिक दवा आपीने तेओ सारवार करी रह्या छे अने ए पण विनामूल्ये। अमदावादना चांगोदरना एक मंदिरमां 34 जेटला परप्रांतિયો આશરો આપવામાં આવ્યો છે। રાજ્ય સરકારે પરપ્રાંતિયો માટે મૂકેલી બસ છૂટી જતા પરપ્રાંતિયો નિરાધાર બન્યા હતા। તમામ લોકો 30 માર્ચથી મંદિરમાં સહારો લઈ રહ્યા છે।